તો છેલ્લા 6 કલાકમાં વરસેલા વરસાદથી 12 ઇંચ વરસાદથી સુરત પણ પાણી પાણી થઈ ગયું છે. સુરતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વિલેપાર્લે અને દાદર તથા કિંગ સર્કલ જેવા વિસ્તારોની હાલત સૌથી દયનીય બની છે. આ તમામ વિસ્તારોમાં રસ્તા ઉપરથી પાણી વહી રહ્યા છે. એટલા પાણી ભરાયા છે કે રાહદારીઓને રસ્તો પસાર કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે, કારણ કે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. તો વડાલા અને કુર્લા તથા દાદરમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા મુંબઈની લાઇફલાઇન ઠપ થઈ રહી છે. અનેક મુસાફરો ટ્રેનની રાહ જોઈને સ્ટેશન પર જ અટવાઈ ગયા છે. તો પરેલમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો ભારે વરસાદને પગલે રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ છે. અનેક જગ્યાએ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. કલાકો સુધી લોકો ટ્રાફિકમાં અટવાયેલા પડ્યા છે. ઘરે જવું છે પરંતુ વરસાદના કારણે નથી જઈ શકતા, તો કેટલીક જગ્યાએ ઘૂંટણસમા પાણીમાંથી જવા મજબૂર બનવું પડ્યું છે.